રાજકોટમાં કોંગ્રેસનો મોંઘવારી સામે અનોખો વિરોધ. કોંગ્રેસે શાકભાજીને 50% રાહત દરે વેચીને વિરોધ કર્યો છે. ડુંગળી, બટાકા, ટામેટા સહિતની શાકભાજીનું વેચાણ કરાયું. રાહત દરે શાકભાજી ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી. હાલમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે કોંગ્રેસે 70 રૂપિયામાં 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, 1 કિલો ટામેટા અને 500 ગ્રામ લીંબુનું વેચાણ કર્યું છે. સસ્તા દરે શાકભાજી મળતા લોકોની ભીડ ઉમટી પડી છે. સતત વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે. હુડકો ચોકડીના આ દ્રશ્ય છે કે જ્યાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે લાંબી કતારની અંદર જોવા મળી રહ્યા છે. કારણ કે ઇન્દુબેન રસિકલાલ અનળકટ પરિવાર છે તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે. મોંઘવારીથી પીડાતી પ્રજા માટે કોંગ્રેસે આ સેવા યજ્ઞ છે તે શરૂ કર્યો છે. 70 રૂપિયામાં ટમેટા, ડુંગળી, બટેકા અને લીંબુ છે તે 1-1 કિલો છે તે આપવામાં આવી રહ્યા છે. અને સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના બજારની અંદર સતત જે રીતના મોંઘવારી છે તે વધી રહી છે, શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે, અને ત્યારે હવે કોંગ્રેસ દ્વારા સેવા યજ્ઞ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે રીતના આજનો આ વિરોધ છે તે એક પ્રતિકાત્મક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે રીતના સતત મોંઘવારી વધી રહી છે અને તેની વચ્ચે મોંઘવારીથી જે પ્રજા છે તે પીડાઈ રહી છે, ત્યારે આપણી સાથે ગોપાલભાઈ અનળકટ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ગોપાલભાઈ, આજે કઈ રીતના વિરોધ કરવામાં આવ્યો છે? આજરોજ અમે અમારા શ્રી માતુશ્રી ઇન્દુબેન રસિકલાલ અનળકટ સ્મરણાર્થે કોંગ્રેસ પરિવાર દ્વારા રાહત દરે વિતરણનો અમે કાર્યક્રમ રાખ્યો છે. ખાસ અમારા પ્રમુખશ્રીના આશીર્વાદથી અમારા પ્રદીપભાઈ ત્રિવેદી પણ હાજર છે, અમારા કોંગ્રેસ પરિવારના પ્રમુખ છે. અમે અત્યારે 1 કિલો બટેટા, 1 કિલો ડુંગળી, 1 કિલો ટમેટા અને 500 ગ્રામ લીંબુ ફક્ત 70 રૂપિયાના ધોરણે અમે આપી છીએ. અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો બે ટંક ખાવાના પૈસા નથી એની પાસે. સરકાર એના તાઇફાઓમાં વ્યસ્ત છે. સરકારને લોકોની, નાના માણસોની પરેશાની કોઈ દેખાતી નથી. અમે સરકારને કહી છીએ કે તમે સરકાર લઈને બેઠા છો, સીએમ પીએમ તમારા છે, તમે લોકોના પ્રશ્નોને વાચા આપો અને મોંઘવારીમાં કંટ્રોલ કરો. મારી સાથે ગાયત્રીબા વાઘેલા છે તેમની સાથે. ગાયત્રીબા, આજે આ પ્રતિકાત્મક વિરોધ કઈ રીતના સરકારને એક સંદેશો પહોંચાડવા માંગો છો? હર હંમેશ એવું કહેતા હોય છે કે વિપક્ષ છે વિરોધાત્મક કાર્યક્રમ નહીં, પણ સકારાત્મક કાર્યક્રમ થકી આ મોંઘવારીએ જે માજા મૂકી છે એનું આજે પ્રતિબિંબ છે એ સરકારને દેખાય છે. કેમ કે જ્યારથી અમે જાહેરાત કરી કે 1000 કિલો બટેટા, 1000 કિલો ડુંગળી, 1000 કિલો ટમેટા અને 500 કિલો લીંબુ છે એ રાહત દરે 50% દરથી અમે કોંગ્રેસ પરિવાર અને અનળકટ પરિવાર વતી અહીંયા દેશું, ત્યારે તમે જોશો કે કલાકથી આવા તડકામાં પણ લોકો જે છે, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે, આવા તડકામાં પણ ઊભા રહ્યા છે. ત્યારે હવે આ સરકાર પણ જાગે કે મોંઘવારી કે જે હર હંમેશ દરરોજની જે ચીજ વસ્તુઓના ભાવ છે એ વધતા જ જાય છે, ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગ છે એ પીસાતો રહ્યો છે. અને હવે તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો આંખો ઉઘડે એવો આ કાર્યક્રમ થતી અમે દેખાય. મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદી કરવા માટે આવી રહ્યા છે, શું સરકારે પણ આ ભાવ ઘટાડવા જોઈએ, કઈ રીતના જોવું? આપણે જોઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે, ગુજરાતની અંદર, ભારતની અંદર કેટલી મોંઘવારી હોય છે. આજે કોંગ્રેસનો એક નાનકડો પ્રયાસ છે, ભાઈ શ્રી ગોપાલભાઈ અનળકટના માતૃશ્રી એવા ઇન્દુબેન રસિકલાલ અનળકટની જે સ્મૃતિની અંદર આજે અમે એક આયોજન કર્યું છે કોંગ્રેસને સહયોગથી. ત્યારે આજે હું લોકોને કહેવા માંગુ છું કે 50% ભાવની અંદર જ્યારે લોકોની લાઈનો લાગી, આપ જોઈ શકે ગુજરાતની અંદર કઈ રીતે પરિસ્થિતિ, મોંઘવારી કઈ રીતે માજા નીકળી. આ સરકારે કોઈ સંગ્રહખોરોને તાત્કાલિક અસરથી જે એની કાર્યવાહી કરવી જોઈએ કરી નથી, એના કારણે આજે લોકોએ રોડ ઉપર આ ખરીદી કરવા ઉપર અને જરૂરિયાતમંદ લોકોને પણ કોંગ્રેસ મદદ થાય છે એ પણ આ સંદેશો જઈ રહ્યો. જે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, ડુંગળી, ટમેટા, બટાકા અને લીંબુ છે તે વેચવામાં આવી રહ્યા છે 70 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે આ તમામ વસ્તુઓ છે તે આપવામાં આવી રહી છે. મારી સાથે એક બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, શું ખરીદી કરવા માટે આવ્યા છો? શાકભાજીના ભાવ કેટલા વધી ગયા છે? શાકભાજીના ટમેટાના 80 રૂપિયા કિલો થઈ ગયા છે, લીંબુ 100 રૂપિયાના કિલો થઈ ગયા છે. કાંઈ લઈ શકાય તેમ નથી, અત્યારે મોંઘવારી બહુ જ છે. આ કોંગ્રેસે જે વિરોધ કર્યો આનાથી લોકોને કેટલો ફાયદો? આ પ્રકારે થવું જોઈએ, સસ્તું થવું જોઈએ શાકભાજી? સસ્તું થવું જ જોઈએ ને, કે લોકો મરી જાય આમાં, કઈ હાલે નહીં. ગરીબ માણસને તો આમાં બહુ જ થાય તકલીફ. લોકોની ભીડ કેમ જામી જાય આટલી બધી? લોકોની ભીડ તો જામે જ નહીં, અત્યારે લઈ શકે એમ નથી કોઈ, એક માથે કમાણી હોય ખાવા. બેન, શું કહેશો લોકોની આટલી બધી ભીડ શા માટે છે? શાક સસ્તા માટે, અત્યારે શાકની મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે સસ્તું.
બધા ભીડ માટે બધા તમે શેના માટે આવ્યા હતા કાકા બટાટા લેવા માટે આવ્યા હતા સસ્તું છે એટલે લેવા આવ્યા હતા અમે લઈ લીધું બધા ભાવ ઘટવા જોઈએ મોંઘવારી સતત વધે મોંઘવારી વધારે છે એટલે ઘટવાનો છે ને એટલે લીધા ચોક્કસ જ લોકો પણ કહી રહ્યા છે કે સતત જે રીતના મોંઘવારી છે તે વધી રહી છે ને તેને કારણે હવે કોંગ્રેસ જે રીતના મેદાને આવી છે ને સસ્તું શાક છે તે અત્યારે વિતરણ કરી વેચાણ કરીને પોતાનો વિરોધ છે તે સરકાર સામે નોંધાવી રહી છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો પણ આ જે શાકભાજી છે તે ખરીદવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ